જેનો ઉકેલ લાવી શકાય જે સાતત્યને દૂર કરીને એને એને સતત સતત અસતતને દૂર કરીને બનાવી શકાય તો એવા પ્રકારના શું કહેવાય નિવારક પ્રકારના અસતત્ય ક્લિયર તો હવે આજનો આપણો ટોપિક છે તો કે અનિવારક પ્રકારના સાતત્ય અનિવારક પ્રકારના સાતત્ય આજનો આપણો ટોપિક છે અનિવારક પ્રકારના સત્ય અનિવારક પ્રકારના સાતત્ય એટલે કે જેનો સોરી સાતત્ય અનિવારક પ્રકારના અસાતત્ય કે જે અસાતત્યને આપણે દૂર ના કરી શકીએ એને અનિવારક પ્રકારના સાતત્ય કહેવાય છે એટલે કે અનિવારક પ્રકારનું સાતત્ય છે એના બે પ્રકાર છે એમાં પહેલું છે તો કે શાંત પ્રકારનું શાંત પ્રકારનું અસાતત્ય શાંત પ્રકારનું અસાત્ય કોને કહેવાય તો કે જેમાં ડાબી બાજુનું લક્ષ એટલે કે લેફ્ટ હેન્ડ લિમિટ અને જમણી બાજુનું લક્ષ્ય એટલે કે રાઈટ એન્ડ લિમિટ મળે પરંતુ બંને સમાન ન હોય એટલે કે મીન્સ લેફ્ટ હેન્ડ લિમિટ નોટ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ લિમિટ લેફ્ટ હેન્ડ લિમિટ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ લિમિટ કે જે પણ વિધેય આપેલું હોય તમે એનું ડાબી બાજુનું લક્ષ શોધો તો પણ મળવાનું છે એનું જમણી બાજુનું લક્ષ શોધો તો પણ તમને મળવાનું છે પરંતુ બંને સમાન નહીં હોય બંને સમાન ના હોય તો તેવા પ્રકારનું અસતત્ય ક્રિએટ થતું હોય કે જેનું લક્ષનું જ અસ્તિત્વ હોવાનું નથી એટલે એ ઓટોમેટિકલી આપણે એને એક્સપ્લેન કરી દઈશું કેવું છે તો કે એ અસતત છે ક્લિયર એ કેવું છે અસતત છે ઓકે એટલે કે એવા પ્રકારનું અસતત જે ક્રિએટ થાય તેને શું કહેવાય તો કે શાંત પ્રકારનું અસાતત્ય એને શું કહેવાય શાંત પ્રકારનું અસતત્ય ક્લિયર આ વસ્તુ ક્લિયર એમાં એક બીજો આમાં એક ટોપિક છે આની અંદર જ આવે છે કે અસાતત્યનો કૂદકો અસાત્યનો કૂદકો કે લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઇટ હેન્ડ લિમિટ વચ્ચેનો વચ્ચેનો ધન તફાવત લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઇટ હેન્ડ લિમિટ વચ્ચેનો ધન ધન સોરી શાંત ઓકે 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 એકવીસ મિનિટ ચાલો અસાતત્યનો સાતત્યનો કુદકો કહે છે લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ લિમિટ વચ્ચેના તફાવતને શું કહેવાય અસાતત્યનો કૂદકો કહે છે એટલે કે જે ડાબી બાજુનું લક્ષ મેળવ્યું હોય જમણી બાજુનું લક્ષ એનો ધન તફાવત લેવાનો છે ક્લિયર તમારે કેવો તફાવત લેવાનો છે ધન તફાવત લેવાનો છે તો તેને શું કહેવાય તો કે એને અસાતત્યનો આપણે કૂદકો કહીશું ઓકે નેક્સ્ટ છે મિનિટ નેક્સ્ટ ઓકે ચાલો એનું એક એક્ઝામ્પલ થી સમજો એટલે તમને ખ્યાલ આવી જશે એક્ઝામ્પલ તમારું આવું આપેલું છે એક્ઝામ્પલ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ કોટેક્સ અને પાય મહત્તમ પૂર્ણાંક એક્સ માઇનસ વન એક્સ લેસ દેન પાય બાય ટુ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ પાય બાય ટુ તો એમાં આપણે અસતત્યનો કુદકો શોધવાનો છે આમાં શું કરવાનું છે અસતત્યનો કુદકો શોધો આમાં શું કરવાનું છે તો આપણે અસતત્યનો કુદકો શોધવાનો છે ચાલો તો આ સતત તેનો કૂદકો શોધો તો આપણે પહેલાથી સ્ટાર્ટ કરીએ લેફ્ટ હેન્ડ લિમિટ તો લેફ્ટ હેન્ડ લિમિટ શું થશે લિમિટ એક્સટેન્સ ટુ પાઈ બાય ટુ નેગેટિવ પાઈ બાય ટુ નેગેટિવ એટલે આ થવાનું એની માટે એવો એફ ઓફ શું થવાનું છે કોસ ઇનવર્સ કોટેક્સ ચલો પાઈ બાય ટુ નેગેટિવ તો અહીંયા તમે પાઈ બાય ટુ પૂટ કરી દેશો તો શું બની જશે તો કે

પાય બાય ટુ પોઝિટિવ અને પાય આ રીતનું થવાનું છે ઓકે ચલો અહીંયા મૂકી દો તમે પાય બાય ટુ એક્સની જગ્યાએ તો આમ થઈ જશે પાય મહત્તમ પૂર્ણાંક બાય ટુ પોઝિટિવ માઇનસ વન ઓકે ચાલો તો આપણે જોયું તો કે પાય બાય ટુ પોઝિટિવ એટલે શું થાય પાય બાય ટુ એટલે એક પોઈન્ટ સત્તાવન કરતાં મોટું સેજ મોટું એમ પોઈન્ટ કરતાં મોટું એટલે હાથ આઠ એવું ના ગણાય એનું મહત્તમ પૂર્ણાંક કેટલું થાય એક પોઈન્ટ સત્તાવન હતું કે એક પોઈન્ટ સત્તાવનનું મહત્તમ પૂર્ણાંક વન થવાનું છે તો આ શું બનવાનું છે તો કે વન બનવાનું છે એટલે કે શું થઈ ગયું પાય પાય માઇનસ વન એટલે કે આપણે અહીંયા લેફ્ટ હેન્ડ લિમિટ પાય બાય ટુ આવી રાઈટ હેન્ડ લિમિટ પાય માઇનસ વન આવી લેફ્ટ હેન્ડ લિમિટ પાય બાય ટુ આવી અને રાઈટ હેન્ડ લિમિટ પાય માઇનસ વન આવી ચાલો તો આપણે અહીંયા અસત્યનો કૂદકો શોધવો પાય બાય ટુ માઇનસ પાય માઇનસ વન પાય બાય ટુ માઇનસ પાય માઇનસ વન તો એ શું થશે તો કે વન માઇનસ પાય ટુ થશે આ પાય બાય માંથી પાય જશે એટલે પાય બાય ટુમાંથી પાય જશે એટલે માઇનસ પાય બાઈ થયું ને માઇનસ માઇનસ પ્લસ વન ઓકે તો વન માઇનસ પાય બાય ટુ આ તો કેવું થઈ ગયું ઋણ થઈ ગયું ને એટલે આ કેવું થઈ ગયું આપણું રોંગ થયું ચલો નેક્સ્ટ જોઈએ કે આપણે શું કરવી પાય માઇનસ વન એમાંથી આપણે પાયબાઈ ટુ બાદ કરીએ તો શું થઈ જશે પાય બાય ટુ માઇનસ વન તો આ ધન થઈ ગયું તો આને શું કહેવાય અસતત્યનો કૂદકો કહેવાય આને શું કહેવાય અસાત્યનો કુદકો કહેવાય એટલે કે ડાબી લક્ષ બાજુ જમણી બાજુનું છે બાજુ ડાબી લક્ષ ડાબી બાજુનું લક્ષ અને જમણી કેટલું પાય માઇનસ વન મેળવ્યું પરંતુ બંને સમાન થતા નથી બંને સમાન ન થાય તો એને કેવો કહેવાય શાંત પ્રકારનું અસાત્ય કહેવામાં આવે છે અને બંને વચ્ચેનો ધન તફાવત બંને વચ્ચેનો ધન તફાવત એને કહેવાય અસાત્યનો કુદકો ચલો નેક્સ્ટ છે આપડો બીજું છે અનંત પ્રકારનું અસતત્ય બીજું કેવું છે તો કે અનંત પ્રકારનું અસતત્ય તો અનંત પ્રકારનું અસતત્ય કોને કહેવાય તો કે આવા પ્રકારના અસતત્યમાં આવા પ્રકારના અસાતત્યમાં લેફ્ટ હેન્ડ લિમિટ એટલે કે ડાબી બાજુનું લક્ષ અને રાઈટ હેન્ડ લિમિટ એટલે કે જમણી બાજુનું લક્ષ બંનેમાંથી માત્ર એક જ લક્ષ અનંત સુધી મળે બંનેમાંથી એક જ લક્ષ અનંત સુધી મળે તો તેવા પ્રકારના અસાતત્યને શું કહેવાય અનંત પ્રકારનું અસાતત્ય એટલે કે લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ બંને શોધવાની છે લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ બંને શોધવાની છે પરંતુ તેમાંથી એકાદું છે એટલે કે બંનેમાંથી એક છે એ અનંત મળતું હોય કેવું મળતું હોય અનંત મળતું હોય તો એને શું કહેવાય તો કે એને અનંત પ્રકારનું અસાતત્ય કહેવામાં આવે છે હું તમને ઉદાહરણ આપીને સમજાવું અનંત પ્રકારના અસાતત્યનું ઉદાહરણ કે એક્ઝામ્પલ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રિસ્ટુ વન અપોન એક્સ માઇનસ વન ઇ રિસ્ટુ વન ઓપોન એક્સ પ્લસ વન એક્સ નોટ ઇક્વલ ટુ જીરો અને જીરો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ જીરો ક્લિયર ચાલો હવે આપણે કામ કરીએ કે પહેલાં લેફ્ટ હેન્ડ લિમિટ શોધીએ ને પછી રાઈટ હેન્ડ લિમિટ શોધીએ ઓકે ચાલો લેફ્ટ હેન્ડ લિમિટ તો લિમિટ એક્સ ટેન્સ ટુ જીરો પોઝિટિવ તો ઈ રિસ્ટુ વન ઓપોન એક્સ માઇનસ વન ઈ રિસ્ટુ વન ઓપોન એક્સ

છે તો કે ઈ ટુ ઇન્ફિનિટી શું થતું હોય તો કે ઈ ટુ ઇન્ફિનિટી શું થાય તો કે એ ઇન્ફિનિટી બને ઈ ટુ ઇન્ફિનિટી શું બને તો કે એ ઇન્ફિનિટી બને ક્લિયર ઓકે તો અહીંયા પણ શું આવશે તો કે અહીંયા તમે પૂટ કરશો તો કે આ ઇન્ફિનિટી બનશે ઇન્ફિનિટી માઇનસ હોય ઇન્ફિનિટી પ્લસ વન ઇન્ફિનિટી માઇનસ વન અને ઇન્ફિનિટી એક મિનિટ આપણે શું શું સોરી સોરી ઝીરો પોઝિટિવ છે ઝીરો પોઝિટિવ છે એટલે આ શું થશે એક જ મિનિટ રાઇટ હેન્ડ લિમિટ રાઇટ હેન્ડ લિમિટ એટલે આપણે શું થવાનું છે તો કે ઝીરો પોઝિટિવ થવાનું છે ઓકે રાઇટ હેન્ડ લિમિટ એટલે આપણું શું બનવાનું છે સોરી 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 એક એક મિનિટ મિસ્ટેક થઈ ગઈ છે આ સમ છે એ પ્રથમ પ્રકારનો નો આપણે જોયું ને શાંત પ્રકારનો કે ડાબી બાજુ નું લક્ષ અને જમણી બાજુ નું લક્ષ છે એનો છે એક જ મિનિટ હું તમને ચેક કરી લઉં એકાદ સમ શોધીને હું તમને આપો એટલે ખ્યાલ આવી જાય ચલો હવે બીજું લઉં છું એટલે તમને ખ્યાલ આવી જશે કે એક્ઝામ્પલ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ઇ ટુ વન અપોન એક્સ અને એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરો ચલો એમાં પેલું છે લેફ્ટ હેન્ડ લિમિટ તો લેફ્ટ હેન્ડ લિમિટ શું થશે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો નેગેટિવ વન પ્લસ ઇ ટુ વન અપોન એક્સ તો ચલો અહીંયા તમે એક્સની જગ્યાએ ઝીરો નેગેટિવ પૂટ કરો તો વન પોઈન્ટ નેગેટિવ શું થાય તો કે વન પોઈન્ટ ઝીરો નેગેટિવ માઇનસ ઇન્ફિનિટી થાય અને ઈ રિસ્ટુ માઇનસ ઇન્ફિનિટી શું થાય તો કે એ રિસ્ટુ માઇનસ ઇન્ફિનિટી તો ઝીરો થવાનું છે ઓકે તો આ શું બની ગયું વન વન પ્લસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન ચલો રાઇટ હેન્ડ લિમિટ શું તો રાઇટ હેન્ડ લિમિટ શું થવાનું લિમિટ એક્સ ટુ ઝીરો પોઝિટિવ વન તો આ ઝીરો પોઝિટિવ તો વન અપોન્ટ ઝીરો પોઝિટિવ શું થવાનું છે તો પોઝિટિવ ઇન્ફિનિટી એ રિસ્ટુ ઇન્ફિનિટી શું થવાનું છે તો કે એ ઇન્ફિનિટી થવાનું છે તો આ શું બની ગયું તો કે વન પ્લસ ઇન્ફિનિટી એટલે કે ઇન્ફિનિટી તો આ છે એ કેવું છે તો કે આ એ ડાબી બાજુનું લક્ષ ને જમણી બાજુનું લક્ષ્ય બેમાંથી એક તો કેવું મળ્યું તો કે અનંત મેળવ્યું તો આને અનંત પ્રકારનું અ કહેવામાં આવે છે તો અહીં આપણે સાતત્યની બધી જ થિયરી પૂરી થઈ ગઈ અને આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ આપણે નેક્સ્ટ ટાઈમ આગળથી સ્ટાર્ટ કરીશું